જંબુસરના કહનાવ ગામના કસ્બા વિસ્તારમાં બાજુના મકાનની દિવાલ ધરાશાયી થતા એક પરિવારના ચાર બાળકો દિવાલમાં દટાયા હતા, જેઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જંબુસર તાલુકા અને પાદરા તાલુકાને અડીને આવેલ કાહનવા ગામમાં કસ્બા વિસ્તારમાં જળચરિત અને વિસ્માર દિવાલ ધરાશયી થતા એક પરિવારના બાળકો મકાનમાં રમી રહ્યા હતા. એક જ પરિવારના ચાર બાળકો દિવાલના કાટમાળ નીચે ફસાઈ જતા તાત્કાલિક વિસ્તારના રહીશો દોડી આવ્યા હતા. કાટમાળ નીચે દબાયેલા બાળકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક 108 દ્વારા પાદરાના ડભાસા ગામ પાસે આવેલી ક્રોસ રોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓને સારવાર મળે તે પહેલા બે માસૂમ બાળકોના મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જે તે સમયે સવારમાં ચાલુ વરસાદે બિસ્માર હાલતમાં દિવાલ ધરાશાયી થતા અમારા ચાર બાળકો નીચે દબાયેલા હતા. એની અંદર બે બાળકોને તાત્કાલિક અમે શોધ્યા અને બેને મળતા થોડી દેર વાર લાગી એટલે બેને અમે લાવતા સારવાર પહેલા જ એમનું મોત નિશ્ચિત છે અને બેનું સારવાર દરમિયાન પરિસ્થિતિ એમની સુધારા પર છે. ક્યાં આગળ દાખલ કરે અને એમને આપણે દબાસાની કોસરો હોસ્પિટલમાં લાવેલ છે. કહનાવ ગામે બનેલી ગોજારી ઘટનામાં ચાર પૈકીના બે બાળકોના મોત થયા છે અને બે બાળકોનો બચાવ થયો છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સરપંચ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા. બે બાળકોના મોતના કારણે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. હવે સવારમાં વરસાદ પડ્યો એમાં દિવાલ ધરાશ થઈ ગઈ છે. હા, તાત્કાલિક હું પાછી ગયો છે ત્યાં અને છોકરાને દવાખાના પોલીસ કાપલો બધું છે જોડે. ટીડીઓથી માણીને બધા સાહેબો ભાઈઓ કામ પર આવી ગયા છે. અને કેવી રીતે જાણ થઈને પછી અહીંયા કેવી રીતે ખસેડ્યા? હા, અહીંથી 108માં બોલાયા. હું મારી પોતાની ગાડી લઈને આવ્યો અને ક્રોસ રૂમમાં દવાખાને લઈને આવ્યો. અહીંયા આગળ બે છોકરાની ડેથ થઈ ગઈ છે. બે છોકરા સારું છે એમ. કાહનવા ગામમાં બનેલી ઘટનાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સારવાર મળે તે પહેલા જ એક જ પરિવારના બાળકોના મોત થતા ગામ પણ ગમગીની છવાઈ ગઈ છે. ચાર પૈકીના બે બાળકોની તબિયત સુધારા પર હોવાની માહિતી તબીબે આપી હતી. પાદરા તાલુકા પાદરાની નજીકમાં આવેલા કાહનવા ગામે એક મકાનની દિવાલ ધરાશાયી થતો ત્યાં રમતા ચાર બાળકોમાંથી બે બાળકોને સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે. જ્યારે બે બાળકોને સારવાર અર્થે ડભાસા કોસરોડ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવેલ છે, જેમાં બેઓની હાલત સુધારા ઉપર અને સામાન્ય છે અને બે બાળકો મૃત હાલતમાં લાવેલ છે. ડભાસાના હોસ્પિટલ ખાતે ગ્રામજનો સહિતના લોકટોળા ઉમટી પડ્યા હતા. મિતેશ મારીનો રિપોર્ટ, પાદરા.